સંબંધીઓને સરકારી નોકરીઓમાં 30% અનામતની વાતનો ત્યાં વિરોધ થઈ રહ્યો છે. હવે ઢાંકા અને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ આ આરક્ષણનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ તેને ભેદભાવપૂર્ણ માને છે અને તેને વધારીને 10% કરવાની વાત કરે છે. 21 જુલાઈએ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બદલીને અનામત મર્યાદા 56% ઘટાડીને 60% કરી દીધી હતી. તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને 5% અનામત મળશે, જે અગાઉ 30% હતું. હવે બાકીના 2% વંશીય લઘુમતી, ટ્રાન્સજેન્ડર અને અપંગ લોકોનો સમાવેશ થાય છે. પડતિયા વિદ્યાર્થીઓ તેને નાબૂદ કરવાની વાત સાથે શેખ હસીનાનું રાજીનામું માંગી રહ્યા છે અને હિંસા વિસ્તારમાં થઈ રહી છે. તો બાંગ્લાદેશના આ મહત્વપૂર્ણ જે અત્યારે જાણકારી મળી રહી છે, અમે તમને અલગ અલગ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે જે બાંગ્લાદેશની અત્યારની સ્થિતિને સ્પષ્ટપણે ત્યાં વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ભારે હિંસાનો માહોલ, વિદ્યાર્થીઓ પોતાના બેગ સાથે રસ્તા પર ઉમટી પડ્યા છે. આપણી સાથે અજયભાઈ ઉમર પણ વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે. અજયભાઈ, શું સ્થિતિ, આ કઈ રીતે જોઈ શકાય અત્યારે જે બાંગ્લાદેશમાંથી હિંસાના દ્રશ્યો સામે આવી રહ્યા છે? શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની ખબર ચર્ચામાં છે. તમે જુઓ કે બાંગ્લાદેશમાં છેલ્લા એક સપ્તાહથી એના જે વડાપ્રધાન જે છે શેખ હસીના, તેના વિરુદ્ધ લોકોનો ખાસો આક્રોશ જે છે જોવા મળતો હતો. અને છેલ્લા 48 કલાકમાં આ જે શેખ હસીના વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર અને દેખાવો થતા હતા, એમાં ગઈકાલે જ 100થી વધુ લોકોની લશ્કર દ્વારા સુટેડ સાઇટના ઓર્ડરને કારણે હત્યા થઈ હતી. પરંતુ અત્યારે જે 1.5 કલાક પહેલા જે માહિતી મળે છે એ જોતા એવું લાગે છે, કારણ કે હું ઇન્ટરનેશનલ એજન્સીઝને બધું જોઈ રહ્યો છું, એમાં કહે છે કે શેખ હસીના જે છે એ ઢાકા એરપોર્ટથી ખાનગી એરક્રાફ્ટમાં જે છે એ ઉડી ચૂક્યા છે. એક રિપોર્ટ એવું કહે છે કે એ ભારતમાં અગરતલામાં આવ્યા છે અને બીજો રિપોર્ટ એવું કહે છે કે એ ફિનલેન્ડ પહોંચી ગયા છે. અને લોકોએ એમને ભાગતા જોયા છે. એ અને એમના બહેન જે છે એ ઢાકાના જે વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે ત્યાંથી નીકળી ગયા છે. અને લગભગ 4 લાખ જેટલા લોકો અત્યારે ઢાકાની સ્ટ્રીટમાં, ઢાકાની ગલીઓમાં અને જે સરકારી વસાહત છે ત્યાં અને વડાપ્રધાનના નિવાસસ્થાને ઘૂસી ગયા છે અને લોકો રસ્તા પર જશ્ન મનાવી રહ્યા છે. એવું કહેવાય છે કે શેખ હસીના બાંગ્લાદેશ છોડતા પહેલા પોતે એક નિવેદન આપવા ઈચ્છતા હતા, પોતાનું વિડીયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા ઈચ્છતા હતા. પરંતુ લોકજુવાળ એટલો બધો વ્યાપક હતો કે એમને એવું લાગ્યું કે એમની જાન જોખમમાં છે, એટલે લશ્કરના આશરે દેશને મૂકી અને ત્યાંથી ઉડી ચૂક્યા છે. અજયભાઈ, શું કઈ વાતમાં વધારે તથ્ય લાગે છે, ફિનલેન્ડ કે પછી ભારતમાં શરણ? આને કારણ ભારતની ભૂમિકા બંનેને લઈને અત્યારે સમજવું છે. ભારત સામાન્ય રીતે આ પ્રકારનો રાજ્યાશ્રય કોઈ વ્યક્તિને આપતી નથી, કારણ કે આ તો સડકતું લાગડું જે છે. હા, આની પહેલા શ્રીલંકાના જે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ છે એ પણ ભારતમાં રાજ્યાશ્રય લેવા માંગતા હતા અને ત્યારે પણ ભારતે સહકાર નહોતો આપ્યો અને એ ભારતને બદલે બીજા દેશમાં જતા રહ્યા હતા. એ જ રીતના બાંગ્લાદેશ છોડીને ભારત આવે તો ભારતમાં પણ મને નથી લાગતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રીતે કોઈ વ્યક્તિને પોતાના દેશમાં રાજ્યાશ્રય આપે. ભૂતકાળમાં નહેરુ જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે બુદ્ધ ધર્મના એક ધાર્મિક વડાને આપણા દેશમાં રાજાશ્રય આપ્યું હતું અને એના કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધો જે છે આજ દિન તક વણસેલા છે. એટલે ભારત મોટે ભાગે એની વિદેશ નીતિમાં આ પ્રકારનું રાજાશ્રય આપવામાં માનતું નથી. અલબત્ત વિદેશ નીતિનો સવાલ છે, એટલે વડાપ્રધાને શું નિર્ણય લીધો એ અત્યારે માત્ર સ્પેક્યુલેશન પર ચાલી રહ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કહી રહી છે કે એ ફિનલેન્ડ જવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. શક્ય છે કે ઇન્ડિયાને એમને સેફ રૂટ પસંદ કર્યો હોય, કારણ કે ત્રિપુરા અગરતલા જે છે એ બાંગ્લાદેશથી સૌથી નજીકનું સેન્ટર છે, એટલે એ ટ્રાન્ઝિટ રૂટ તરીકે અહીંયા આવીને પછી અહીંયાથી બીજા પ્લેનમાં ફિનલેન્ડ જઈ શકે, એટલે ટ્રાન્ઝિટ રૂટ તરીકે એમને ભારતને પસંદ કર્યું હોય. પરંતુ ભારત રાજ્યાશ્રય આપે એવી સંભાવના ઓછી છે. ઓકે, અજયભાઈ, થોડી વાર પહેલા સંરક્ષણ નિષ્ણાંત જયદેવભાઈ આપણી સાથે જોડાયા હતા ફોનલાઈન પર. તેમણે કહ્યું કે જે પ્રકારની બાંગ્લાદેશમાં અત્યારે સ્થિતિ છે ઇતિહાસનું પુનરાવર્તન કહે છે. તમે અત્યારે બાંગ્લાદેશની સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો અને શું ભવિષ્ય આ સંપૂર્ણ અત્યારની સ્થિતિની વચ્ચે જોઈ શકાય? શેખ હસીના જે છે ને છેલ્લા 15 વર્ષથી બાંગ્લાદેશમાં રાજ કરી રહ્યા હતા અને એવું કહેવાય છે કે ઓલમોસ્ટ જે છે ને એક પ્રકારની સરમુખત્યારશાહીનો માહોલ જે છે એ બાંગ્લાદેશમાં જોવા મળતો હતો. 6 મહિના પહેલા ત્યાં ચૂંટણી જરૂર થઈ હતી, પરંતુ એ ચૂંટણી પણ જેમ પાકિસ્તાનમાં ચૂંટણી એક પક્ષીય થઈ ગઈ હોય અને લશ્કરની મદદથી તમે ચૂંટણી જીતી જાય એવો માહોલ એમણે પોતે જનરેટ કર્યો હતો.
અને એને કારણે લોકોમાં ભયંકર નારાજગી હતી, જેમ પાકિસ્તાનમાં પણ અત્યારે લોકોમાં નારાજગી જોવા મળે છે. કારણ કે પાકિસ્તાનમાં પણ ઇલેક્શનની જે પ્રક્રિયા હતી, ચૂંટણી પ્રક્રિયા, એ આખી આખી હેક કરી દેવામાં આવી હતી. એટલે શેખ હસીના સામે, એમના સંતાનો સામે, એ બધા સામે નારાજગી તો છે જ, પરંતુ સત્તાના જોરે, લશ્કરના જોરે, વહીવટીતંત્રના જોરે એ લોકો પર શાસન કરી રહ્યા હતા. પરંતુ તમે જુઓ કે અત્યારે 4 લાખ લોકો જે છે એ ઢાકા જેવા એકદમ સાંકડી શેરીવાળા શહેરમાં રોડ પર ઉતરી ગયા છે, અને લશ્કર અને પોલીસે જે કર્ફ્યુ નાખ્યો છે એ કર્ફ્યુને પણ એ લોકો અવગણના કરીને ગોળી ખાવા તૈયાર છે, પણ લડી લેવા તૈયાર છે. એનો અર્થ એ કે મામલો અત્યારે ત્યાં બહુ જ પેચીદો અને ગંભીર બની ચૂક્યો છે. અને અજુભાઈ, જે પ્રકારે તમે કહું કે સરમુખત્યારશાહી, આજે સરકારી નોકરીઓમાં અનામતનો આખો મામલો છે, એવું કહી શકાય કે જે નારાજગી, જે સરમુખત્યારશાહીની સામે વિરોધ હતો તેને સપાટી પર આ મુદ્દા થકી આવી ગયો. જુઓ કે કોઈ એક મુદ્દો છે ને ટ્રિગર થતો હોય છે. યસ, એક્ઝેક્ટલી, કોઈ એક મુદ્દો ટ્રિગર થાય છે. એમ સરકારી નોકરીઓમાં અનામતનો મુદ્દો જે છે એ ટ્રિગર થયો છે. પરંતુ હકીકત એ છે કે આ ટ્રિગર થયેલા મુદ્દાની પાછળ લોકોની નારાજગી છે. તમે વિચારો કે સરકારી નોકરીઓમાં કેટલા લોકોને અનામતનો લાભ મળ્યો હોત, અથવા તો કેટલા લોકોને નોકરી મળી હોત, એ સિવાય નથી. 4 લાખ લોકો જો સડક પર આવી ગયા હોય અને સમગ્ર બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ હદે જો કથળી ગઈ હોય, તો એનો અર્થ એ ચોક્કસ છે કે લોકોમાં ભયંકર નારાજગી છે. અજયભાઈ, પાછલા વર્ષોમાં જો આપણે જોઈએ તો જે જે દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય કે જ્યાં અન્ય કોઈ પ્રશ્નો સર્જાય, એવામાં ભારતનું સ્ટેટમેન્ટ કે ભારતના વિદેશમંત્રીનું પણ જો નિવેદન સામે આવે તો એ ખૂબ મહત્વપૂર્ણ અને ભારતનું જે સ્ટેટમેન્ટ છે બની જતું હોય છે. એવામાં બાંગ્લાદેશની આ સ્થિતિમાં ભારતની ભૂમિકાને કઈ રીતે જોઈ શકાય? હવે શું આગામી કોઈ રોલ કે કોઈ મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાઈ શકે? તમે જુઓ કે સાઉથ એશિયા એટલે કે આપણા દક્ષિણ એશિયામાં ભારત જે છે એની ભૂમિકા સૌથી મહત્વની છે. કારણ કે ભારત તો બાંગ્લાદેશ માટે મોટા ભાઈ સમાન છે, અથવા તો બાંગ્લાદેશના જનક તરીકે માત્ર ને માત્ર ભારતની જ ભૂમિકા છે. કારણ કે ભારતે પાકિસ્તાનના ભાગલા પાડ્યા અને બાંગ્લાદેશને જન્મ આપ્યું હતું, એટલે ભારત આમ જોવા જઈએ તો બાંગ્લાદેશનું જનક છે. પરંતુ તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વખતથી શેખ હસીના જે છે એ ક્યારેક ચીન તરફ, ક્યારેક ભારત તરફ ઢળી જતા હતા, અને એમણે ચીનની સરકારની પણ ઘણી બધી મદદ લીધી હતી. અને જે ચીનની મદદ લેવા જાય છે એનો અંજામ કેટલો બુરો થાય છે એ જોવા માટે તમારે માલદીવ કે પાકિસ્તાન કે શ્રીલંકાની જરૂર નથી. તમે જુઓ કે બાંગ્લાદેશની પણ એ જ હાલત થઈ કે જે અગાઉના 3 રાષ્ટ્રોની થઈ. પાકિસ્તાનની પણ આર્થિક હાલત કેટલી ખરાબ છે, શ્રીલંકામાં તો દેવાળું ફૂંકવું પડ્યું એવી સ્થિતિ થઈ, માલદીવની પણ હાલત ખરાબ છે. કારણ કે ચીનની નીતિ રીતિ એવી છે કે કોઈ પણ દેશને પોતાના સકંજામાં લે છે અને પછી એને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે, ખુવાર કરી નાખે છે અને પોતાનું ધાર્યું કરે છે. એટલે બાંગ્લાદેશની સરકાર પણ એક તબક્કે ચીનના ખોળે બેસી ગઈ હતી, અને જ્યારે એને પ્રતિતિ થઈ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. ઓકે, એવી જાણકારી મળી રહી છે અત્યારે કે હવે આર્મીએ મોરચો સંભાળી લીધો છે બાંગ્લાદેશમાં, પોલીસ હવે પાછી હટી છે, સૈન્યએ મોરચો સંભાળી લીધો હોવાની જાણકારી. જોકે જે રાજકીય નિષ્ણાતો છે તેઓ અત્યારે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે ભારત શેખ હસીનાને રાજ્યાશ્રય આપે એ પ્રકારની શક્યતાઓ ખૂબ ઓછી છે. ચર્ચા એવી છે કે શેખ હસીના ફિનલેન્ડ પહોંચી ચૂક્યા હોય અથવા તો ફિનલેન્ડમાં તેઓને આશરો મળે. તમે જુઓ, એક તરફ બાંગ્લાદેશના રસ્તાઓ કે જે અત્યારે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો બહાર આવી ગયા છે, જે પ્રકારે રાજકીય નિષ્ણાતો પણ કહી રહ્યા છે, એક તરફ સરમુખત્યારશાહી, તેની સામે વધતી નારાજગી અને તે તમામની વચ્ચે આ નોકરીઓમાં અનામતનો જે મુદ્દો છે તે ટ્રિગર પોઈન્ટ સાબિત થયો અને તેણે બાંગ્લાદેશવાસીઓના સંયમને તોડી દીધો. શેખ હસીનાના ઘર સુધી પ્રદર્શનકારીઓ પહોંચી ગયા હોય એ પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે. ચર્ચાઓ એવી છે કે પ્રાઇવેટ એરક્રાફ્ટમાં શેખ હસીના ત્યાંથી રવાના થઈ ગયા છે અને તેઓ ફિનલેન્ડ અથવા ભારત કે જ્યાં તેઓ આશરો લઈ શકે છે, ફિનલેન્ડની શક્યતાઓ રાજકીય નિષ્ણાતો વધુ વ્યક્ત કરી રહ્યા છે. એવામાં આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે કે બાંગ્લાદેશમાં પોલીસ હવે પાછળ હટી છે અને સૈન્ય દ્વારા મોરચો સંભાળી લેવામાં આવ્યો છે. 3 થી 4 લાખ લોકો અત્યારે ઢાકા અને તેની આસપાસના વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાની ખબરની વચ્ચે તમે જુઓ કયા પ્રકારના દ્રશ્યો અત્યારે બાંગ્લાદેશથી સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશના ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું પણ